गुड मॉर्निंग वाली मित्रों अने विद्यार्थी मित्रों, सप्तशी विद्या संकुल में आपनु हार्दिक स्वागत छे। बाल मित्रों, आपणे धोरण एक विषय अंग्रेजी में आगळना वीडियोनी अंदर प्रकरण नंबर बे कैपिटल लेटर्स शुरू कर्युं हतुं। तेमां आपणे आल्फाबेट ए अने बी नो महावरो कर्यो हतो, एटले के पेज नंबर 8 सुधी आपणे पूर्ण कर्यो हतो। हवे बाळको, आपणे धोरण एक मां विषय अंग्रेजीनी अंदर आजे आपणे आल्फाबेट सी अने डी नो महावरो करीशुं अने पेज नंबर 9 जोईशुं। तो बाळको, तमे तमारा पुस्तकनी अंदर पेज नंबर 9 खोलो अने जुओ। तो बाळको, आ छे आपणो पेज नंबर 9। एमां सौ प्रथम आपणे अहींया शुं कयो आल्फाबेट आपेलो छे, सी। सी फोर केट, केट एटले बिलाड़ी। तो बाळको, अहीं आपणने बिलाड़ीनुं चित्र आपेलुं छे, परंतु ए चित्र केवुं छे, बिंदुओवाळुं। तो एना पर आपणे शुं करीशुं, पेन्सिल फेरवीशुं। तो बाळको, झड़पथी तमे बिलाड़ीना चित्र पर पेन्सिल फेरवी लो। चलो जोईए, आवी रीते व्यवस्थित बिलाड़ीना चित्र में पेन्सिल फेरवी अने पछी तमारे शुं करवानुं छे, रंग पूरवानो छे। तो रंग तमारे अत्यारे नथी पूरवानो, पण ज्यारे तमे फ्री हो त्यारे रंग पूरवानो छे। अत्यारे मात्र तमारे शुं करवानुं छे, पेन्सिल फेरवानी छे। तो बाळको, आवी रीते धीमे धीमे तमे पेन्सिल फेरवी अने बिलाड़ीनुं चित्र पूर्ण करो। तो बाळको, आपणું બિલાડીનું ચિત્ર માં પેન્સિલ ફેરવાઈ ગઈ છે। હવે બાજુમાં આપણને બિંદુઓવાળો સી ફોર કેટ આપેલો છે। તો બાળકો, આપણે બિંદુઓવાળો સી ફોર કેટ છે તેમાં શું કરીશું, પેન્સિલ ફેરવીશું। તો તમે પણ મારી સાથે આવી રીતે પેન્સિલ ફેરવી લ્યો અને બોલતા જવો, સી ફોર કેટ। તો બાળકો, હવે આપણને નીચે ની લીટીમાં કેટલાક સી ફોર કેટ આપેલા છે, એ સી ફોર કેટમાં આપણે શું કરવાનું છે, મહાવરો કરવાનો છે, બિંદુઓવાળા અક્ષર જોડવાના છે અને એવા જ સી એની નીચે વ્યવસ્થિત બનાવવાના છે, જે પ્રમાણે આપણે આગળ એ અને બી બનાવ્યા હતા। તો બાળકો, ચાલો આપણે સી ફોર કેટનો મહાવરો કરીશું અને એકસાથે બોલીશું। તો ચાલો બાળકો, સી ફોર કેટ, 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 કેટ એટલે બિલાડી। બાળકો, હવે આપણે આ પહેલી લાઇન પૂર્ણ થઈ, હવે આપણે બીજી લાઇન તરફ જઈશું। બીજી લાઇનમાં એકની નીચે એક જ કરવાના છે, ત્રાંસા કે આડાવળા થાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે લાઇનમાં વ્યવસ્થિત કરવાના છે। ચલો બોલતા જાઓ અને લખતા જાઓ, સી ફોર કેટ, 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 સી ફોર કેટ। હવે બાળકો, આપણે નીચેની લાઇનમાં લખીશું પાછું, સી ફોર કેટ, 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 સી ફોર કેટ,
सी फोर केट, सी फोर केट। हवे बाळको आपणे तेनी नीचेनी लाइनमां जोईशुं। सी फोर केट, 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 सी फोर केट। हवे बाळको आपणे એની નીચેની લાઈનમાં પાછા જોઈશું। તો ચાલો બાળકો પાછું આપણે નીચેની લાઈનમાં શરૂ કરીશું। સી ફોર કેટ, 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 सी फोर केट, सी फोर केट। केट एटले बिल्लाड़ी। तो बाळको आ तो आपणो सी फोर केट एटले बिल्लाड़ी। बिल्लाड़ी नो मारो हवे तमने बाळको सी बनावता आवड़ी गयो हशे। तो बाळको हवे आगळ आपणे जोईशुं डी फोर डॉग। डी फोर डॉग, डॉग एटले કૂતરો। તો બાળકો હવે આપણે ડી ફોર ડોગનો મહાવરો કરીશું। તો બાળકો ચાલો જો અહીંયા તમને નીચે શું આપેલું છે, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો। તો અહીંયા આપણને કૂતરાનું ચિત્ર આપેલું છે। આગળ આપણે જે પ્રમાણે કેટના ચિત્રમાં પેન્સિલ ફેરવી તે પ્રમાણે અહીંયા આપણે ડોગના ચિત્રમાં પણ પેન્સિલ ફેરવવાની છે। તો બાળકો તમે પણ તમારા પુસ્તકમાં ડોગના ચિત્રમાં આવી રીતે વ્યવસ્થિત પેન્સિલ ફેરવવાનું ચાલુ કરો અને વ્યવસ્થિત ડોગના ચિત્રમાં ધીમે ધીમે પેન્સિલ બિંદુઓ પર ફેરવી દો અને ડોગનું ચિત્ર પૂર્ણ કરો। ત્યાર પછી બાળકો એમાં તમારે શું કરવાનું છે, રંગ પૂરવાનો છે। ડોગના ચિત્રની અંદર તમારે શું કરવાનું છે, રંગ પૂરવાનો છે। પણ અત્યારે તમારે રંગ નથી પૂરવાનો, તમે જ્યારે ફ્રી હો ત્યારે તમારે રંગ પૂરવાનો છે। તો બાળકો આપણું હવે ડોગનું ચિત્ર પૂર્ણ થઈ ગયું છે, બરોબર ને બાળકો? તો આ ડોગનું ચિત્ર આપણે પેન્સિલ ફેરવીને પૂર્ણ કર્યું। હવે બાજુમાં બિંદુઓ વાળો ડી છે તો એના પર આપણે શું કરવાનું છે, પેન્સિલ ફેરવવાની છે। તો બાળકો તમે પણ તમારા પુસ્તકની અંદર આવી રીતે બિંદુઓ ઉપર ધીમે ધીમે વ્યવસ્થિત પેન્સિલ ફેરવી અને ડી ફોર ડોગ બનાવો અને બોલતા જવાનું છે, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો। ત્યાર પછી બાળકો ચાલો હવે આપણે આગળ જે પ્રમાણે સીનો મહાવરો કર્યો એ પ્રમાણે હવે આપણે ડીનો મહાવરો કરીશું। તો બાળકો તમે પણ તમારા પુસ્તકમાં ડીનો મહાવરો કરો। તો ચાલો બાળકો બોલતા જાઓ અને લખતા જાઓ, ડી ફોર ડોગ, 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 ડી ફોર ડોગ। ત્યાર પછી બાળકો નીચેની લાઈન જોઈશું, ડી ફોર ડોગ, 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 ડી ફોર ડોગ। હવે એની નીચેની લાઈનમાં એની નીચે જ વ્યવસ્થિત પાછા ડી ફોર ડોગ બનાવશું। પહેલાં આવી રીતે આમ સીધી લીટી કરવાની અને ત્યાર પછી આવી રીતે આમ કરી આમ રાઉન્ડ વાળી દેવાનું એટલે ડી ફોર ડોગ બની જશે। તો ચાલો બાળકો, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ,
डी फोर डॉग, डी फोर डॉग, डी फोर डॉग, डी फोर डॉग, डी फोर डॉग। હવે બાળકો આપણે એની નીચેની લાઈનમાં જોઈશું, તો પાછું બાળકો બનાવીશું આપણે શું, ડી ફોર ડોગ, 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 ડી ફોર ડોગ। હવે આ લાઈન પૂર્ણ થઈ છે, હવે આપણે પાછા નીચેની લાઈનમાં જઈશું। આવી રીતે તમારે બધી લાઈન તમારા પુસ્તકમાં પૂર્ણ કરવાની છે। ડી ફોર ડોગ, 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 ડી ફોર ડોગ। ડોગ એટલે કૂતરો। તો બાળકો આ હતું આપણું પેજ નંબર 9। હવે તમે તમારા પુસ્તકમાં પેજ નંબર 10 ખોલો અને જુઓ। તો બાળકો આ છે આપણું પેજ નંબર 10। 10 પર આપણને સૌ પ્રથમ શું આપેલું છે, ઈ ફોર ઈગ, ઈગ એટલે ઈંડું। તો બાળકો આપણે આ ઈંડાનું ચિત્ર છે એને આપણે શું કરવાનું છે, પેન્સિલ ફેરવવાની છે અને પછી તમારે શું કરવાનું છે, રંગ પૂરવાનો છે। તો બાળકો ચાલો ઈંડાના ચિત્રમાં બિંદુઓ પર વ્યવસ્થિત ફટાફટ પેન્સિલ ફેરવી દો અને રંગ તમારે ક્યારે પૂરવાનો છે, જ્યારે તમે ફ્રી હો ત્યારે। તો બાળકો આપણા ઈંડાના ચિત્રની અંદર પેન્સિલ ફેરવાઈ ગઈ છે, બરોબર ને? ઈ ફોર ઈગ, ઈગ એટલે ઈંડું। ત્યાર પછી બાળકો અહીંયા બિંદુઓવાળો તમને ઈ આપેલો છે, તો ઈની ઉપર આપણે શું કરવાનું છે, પેન્સિલ ફેરવવાની છે। તો તમે પણ પેન્સિલ ફેરવવાનું શરૂ કરવો જોઈએ, આવી રીતે વ્યવસ્થિત પેન્સિલ ફેરવી દો। ચાલો બાળકો પેન્સિલ ફેરવાઈ ગઈ છે, હવે આગળ આપણે જે પ્રમાણે એ બી સી અને ડીનો મહાવરો કર્યો એ પ્રમાણે આપણે ઈનો પણ મહાવરો કરવાનો છે। તો બાળકો તમે તમારા પુસ્તકમાં પહેલી લીટીમાં જે ઈ આપેલો છે બિંદુવાળો એના પર પેન્સિલ ફેરવો અને ત્યાર પછી બોલતા જવો, તો બોલતા જજો અને પેન્સિલ ફેરવતા જાઓ। તો ઈ ફોર ઈગ, ઈ ફોર એગ, એગ એટલે ઈંડુ, ઈ ફોર એગ, ઈ ફોર એગ, ઈ ફોર એગ, ઈ ફોર એગ, ઈ ફોર એગ। હવે બાળકો બિંદુઓ જોડાઈ ગયા, હવે નીચેની લાઈનમાં વ્યવસ્થિત એકની નીચે એક જ લખવાના છે તમારે, લાઈન ત્રાસી ન જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને ત્રણ લાઈનમાં જ લખવાનું છે, ચોથી લાઈન તમારે ખાલી રહેવા દેવાની છે। ચાલો બાળકો ઈ હવે આપણે શરૂ કરીશું, ઈ ફોર એગ, 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 ઈ ફોર એગ। ત્યાર પછી બાળકો નીચેની લાઈન તરફ જઈશું, ઈ ફોર એગ,
फॉर एग, ई 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 फॉर एग। હવે એની નીચેની લાઈનમાં જઈશું, ઈ ફોર એગ, 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 E for egg, 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 egg એટલે ઈંડુ। હવે બાળકો આ E for egg નો મહાવરો પૂર્ણ થયો। હવે આપણે આગળ જોઈશું, તો આગળ આપણને E for egg પછી શું આવશે, F for fan, ફેન એટલે પંખો। તો બાળકો હવે આપણે એફ ફોર ફેન શીખીશું। તો બાળકો અહીંયા આપણને એફ ફોર ફેન, ફેન એટલે પંખો, તો અહીંયા આપણને પંખાનું ચિત્ર આપેલું છે। તો આપણે આગળના ચિત્રને જે પ્રમાણે બિંદુ જોડ્યા એ પ્રમાણે આ પંખાના ચિત્રને પણ બિંદુઓથી પેન્સિલથી પૂરી દેવાનું છે। તો ફેનને પણ પેન્સિલથી તમે પૂર્ણ કરો, આવી રીતે ધીમે ધીમે પેન્સિલ ફેરવો અને ફેનનું ચિત્ર બનાવો। બાળકો હવે આપણું ફેનનું ચિત્ર બની ગયું છે, બરોબર ને? હવે ફેનના ચિત્રમાં તમારે શું કરવાનું છે, રંગ પૂરવાનો છે। અને અહીંયા એફ ફોર ફેન એ બિંદુઓવાળો છે, તો એના પર આપણે શું કરવાનું છે, પેન્સિલ ફેરવવાની છે। તો તમે પણ એફ ફોર ફેનમાં પેન્સિલ ફેરવો અને એફ ફોર ફેન પૂર્ણ કરો। ત્યાર પછી હવે બાળકો આપણે આગળ જોયું તે પ્રમાણે એફ ફોર ફેનનો મહાવરો કરવાનો છે, પણ ફોર લાઇનના નિયમ પ્રમાણે વ્યવસ્થિત કરવાનો છે। એકની નીચે એક અને ત્રણ લીટીમાં જ અક્ષર હોવો જોઈએ। તો ચાલો બાળકો હવે આપણે એફ ફોર ફેનનો મહાવરો કરીશું, એ ફોર ફેન, એફ 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 ફોર ફેન,
एफ फॉर फैन, एफ फॉर फैन, एफ फॉर फैन, एफ फॉर फैन, एफ फॉर फैन। हवे बाळको आपणे नीचेनी लाइनमां जोईशुं, एफ फॉर फैन, 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 एफ फॉर फैन। त्यार पछी बाळको हवे आपणे नीचेनी लाइनमां जईशुं, एफ फॉर फैन, 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 एफ फॉर फैन। फैन એટલે પંખો। તો બાળકો આ તો આપણો એફ નો મહાવરો અને અહીં આપણું પેજ નંબર 10 પૂર્ણ થાય છે। હવે આપણે પેજ નંબર 11 જોઈશું। તો બાળકો તમે પણ તમારા પુસ્તકનું પેજ નંબર 11 જુઓ। તો બાળકો આપણને પેજ નંબર 11 પર જી ફોર ગન આપેલું છે। જી ફોર ગન, જી ફોર ગન એટલે બંદૂક। તો બાળકો સૌ પ્રથમ ગનના ચિત્રને આપણે શું કરીશું, પેન્સિલ ફેરવીશું। તો તમે પણ તમારા પુસ્તકમાં આવી રીતે પેન્સિલ ફેરવી અને ગનનું ચિત્ર પૂર્ણ કરો। આવી રીતે ધીમે ધીમે પેન્સિલ ફેરવતા જાઓ અને ગનનું ચિત્ર પૂર્ણ કરતા જાઓ। જી ફોર ગન, ગન એટલે બંદૂક। જી ફોર ગન, ગન એટલે બંદૂક। તો બાળકો અહીં આપણા ગનના ચિત્રમાં પેન્સિલ ફેરવાઈ ગઈ છે। હવે ગનના ચિત્રમાં તમારે રંગ પૂરવાનો છે। ત્યાર પછી બાજુમાં બિંદુઓવાળો જે જી આપેલો છે એમાં આપણે પેન્સિલ ફેરવીશું। તો બાળકો તમે પણ મારી સાથે તમારા પુસ્તકમાં આવી રીતે ગનના ચિત્રમાં પેન્સિલ ફેરવી દો અને જી ફોર ગન પૂર્ણ કરો। ચાલો તો પેન્સિલ ફેરવાઈ ગઈ છે। હવે બાળકો આપણે જી ફોર ગનનો મહાવરો કરીશું। તો બાળકો તમે પણ તમારા પુસ્તકની અંદર જી ફોર ગન બોલતા જાઓ અને મહાવરો કરતા જાઓ। બાળકો ચાલો હવે અહીંયા આપણે શરૂ કરીશું। જી ફોર ગન, 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 જી ફોર ગન। હવે બાળકો આપણે બિંદુઓવાળા અક્ષર પૂરા થયા, હવે આપણે એની નીચે પાછો જીનો મહાવરો કરીશું। જી ફોર ગન, 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 જી ફોર ગન। હવે બાળકો આપણે નીચેની લાઈનમાં જઈશું।
G for gun. 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 હવે બાળકો આપણે નીચેની લાઈન પૂર્ણ કરીશું. G for gun. 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 ગન એટલે બંદૂક. બાળકો તો આ તો આપણો જી ફોર ગનનો મહાવરો. હવે આપણે નીચેની તરફ જઈશું. નીચે આપણને એચ ફોર હેન. હેન એટલે મરઘી. તો બાળકો હવે આપણે નીચે એચ ફોર ગનનો મહાવરો. એચ ફોર હેન. હેન એટલે મરઘી. તો બાળકો સૌ પ્રથમ આપણને અહીંયા શું આપેલું છે? એચ ફોર હેન. અને અહીંયા આપણને મરઘીનું ચિત્ર આપેલું છે. તો એને આપણે શું કરીશું? પેન્સિલ ફેરવીશું. તો તમે પણ તમારા પુસ્તકમાં આવી રીતે વ્યવસ્થિત પેન્સિલ ફેરવી લ્યો. હેનના ચિત્રની અંદર પેન્સિલ ફેરવતા જાઓ અને બોલતા જાઓ. એચ ફોર હેન. હેન એટલે મરઘી. 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 તો બાળકો હવે આપણે મરઘીના ચિત્રમાં પેન્સિલ ફેરવી દીધી છે અને હવે તમારે એમાં રંગ પૂરવાનો છે. હવે બાળકો બાજુમાં એચ ફોર એન બિંદુઓવાળો છે એમાં આપણે શું કરવાનું છે? પેન્સિલ ફેરવવાની છે. તો બાળકો તમે પણ તેમાં પેન્સિલ ફેરવી દો. ચાલો બાળકો હવે આપણે એચ ફોર એનમાં બિંદુઓ ઉપર આપણે પેન્સિલ ફેરવી અને પૂર્ણ કર્યો છે. તો હવે આપણે આગળ જે પ્રમાણે જોયું તે પ્રમાણે લીટીઓમાં એચ ફોર હેનનો મહાવરો કરીશું. તો બાળકો તમારે પણ મારી સાથે એચ ફોર હેન બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. તો ચાલો બાળકો એચ ફોર હેન. 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 હવે આપણે નીચેની લાઈનમાં જઈશું. એચ ફોર હેન.
H for hen, 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 H for hen. હવે આપણે નીચેની લાઈનમાં જઈશું. H for hen, 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 H for hen. હવે બાળકો આપણે છેલ્લી લાઈન તરફ જઈશું. ચલો, H for hen, 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 H for hen. હેન એટલે મરઘી. તો બાળકો આપણે અહીં પેજ નંબર 11 પૂર્ણ કર્યું. હવે આપણે આપણું લેસન લખી લઈશું. તો બાળકો તમે પણ તમારી નોટબુકમાં આજનું લેસન લખી લ્યો. તો બાળકો તમે પણ તમારી નોટબુકમાં સૌ પ્રથમ લખો HW, ત્યાર પછી લખો અંગ્રેજી પુસ્તકમાં પાના નંબર 12, 13 અને 14 પુરાવું. એટલે કે બાળકો તમારે તમારા પુસ્તકની અંદર પાના નંબર 12, 13 અને 14 સુધી પૂરવાનું છે. એટલે કે આગળના આલ્ફાબેટનો મહાવરો કરવાનો છે. તો બાળકો હવે આપણે આજનો અભ્યાસક્રમ અહીં પૂર્ણ કરીશું અને આવતીકાલે નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું. થેન્ક યુ.